2.3 સૂક્ષ્મજીવો અને આપણે. તો અમુક સૂક્ષ્મજીવો આપણને ફાયદાકારક છે, અમુક નુકસાનકારક છે. સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે. તો જે રોગો ફેલાય છે, મોટાભાગના રોગો સૂક્ષ્મજીવોને લીધે જ ફેલાય છે. ચાલો આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરીએ. પહેલું છે ઉપયોગી સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે. તો બ્રેડમાં યીસ્ટ વપરાય છે, દહીંમાં પણ સૂક્ષ્મ. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા, શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. આપણે જમીનમાં કોઈ વસ્તુ નાખીએ, શાકભાજીની છાલ દાટી દઈએ, પ્રાણીનો અવશેષ, મૃત અવશેષ હોય, તો આપણે જોઈએ કે પ્રાણીનો મૃત અવશેષ એટલે મૃત શરીર છે એના મૃત્યુ પછી, તે એની માટે થોડા દિવસોમાં ધીમે ધીમે ગાયબ થઈ જશે. એટલે એનું શું થશે, વિઘટન થઈને એને ભૂકો અને એકદમ ટુકડામાં થઈને જમીનમાં જતું રહે, બરાબર. તો એ બેક્ટેરિયા દ્વારા થાય છે, સૂક્ષ્મજીવો કરે છે એનું વિઘટન. આપણું મળ છે, છાલ છે, બરાબર. તો આ બધા જે કાર્બનિક કચરો છે જેમાં કાર્બન હોય, બરાબર, તેનું બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં વિઘટન કરે બેક્ટેરિયા. એટલે કે આપણને એક ફાયદો કરી આપે છે, એનાથી ખાતર બની જાય છે, બરાબર, અને એનાથી આપણને સારો પાક મળે, વનસ્પતિ ઉગે. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. જે એન્ટીબાયોટિક દવાઓ બનાવવામાં આવે છે તેમાં પણ ઉપયોગ થાય છે. પછી કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન, બરાબર. તો આપણે જે નાઇટ્રોજનયુક્ત ખાતર વાપરીએ છીએ, બરાબર, તો અમુક બેક્ટેરિયાઓ જે મૂળમાં જોવા મળે છે, બરાબર છે, આ પ્રકરણમાં આપણે આગળ ભણીશું, બરાબર. સિંબુકુરની વનસ્પતિને મૂળ ગંડિકાઓમાં જોવા મળે બેક્ટેરિયા, તે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, બરાબર. એના લીધે શું થાય છે, જે પ્રોટીન છે બધામાં નાઇટ્રોજન હોય છે, બરાબર. તો જમીનની ફળદ્રુપતા વધે છે અને પાક સારો થાય છે. તો આ બધા ઉપયોગી સૂક્ષ્મજીવો છે. એના પછી છે દહીં અને બ્રેડ બનાવવા, બરાબર. તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે દૂધનું દહીંમાં રૂપાંતરણ બેક્ટેરિયા દ્વારા થાય છે, બરાબર છે. તો દૂધ હોય તો આખું બદલાઈને દહીં બની જાય છે, એ બેક્ટેરિયા કરે. તો આપણે જે અથવાણું ઉમેરીએ છીએ એમાં એક બેક્ટેરિયા હોય છે. દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે. તો આ જે બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ, એ દૂધને દહીંમાં બનાવી દે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે. વૃદ્ધિ પામી એટલે એકમાંથી બે, બેમાંથી ચાર, એવી રીતે વધારો થઈ. બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. તો અથાણું છે, ચીઝ છે, બરાબર, બીજા પણ પદાર્થો, તે બધામાં સહાયતા કરે છે બેક્ટેરિયા. રવા, ઇડલી અને ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. દહીં ઘણી બધી વાનગીઓમાં પણ વપરાય છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ? પછી અહીંયા આપ્યું છે, એક પ્રવૃત્તિ આપી છે, તેમાં મેદો લીધો છે, એમાં યીસ્ટ નાખ્યું છે. તો પછી શું થાય, અમુક સમય પછી એ ફૂલી જાય છે. તેનું કારણ છે, અહીંયા છે, યીસ્ટ ઝડપથી વિભાજન પામે છે, એટલે કે વૃદ્ધિ પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. તો યીસ્ટ એક સૂક્ષ્મજીવ છે, એ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન કરે એ જ્યારે છૂટો પડે એના લીધે શું થાય છે, મેદો છે ફૂલે છે, કાર્બન ડાયોક્સાઇડ નીકળે એટલે ગેસના પરપોટા બાંધેલા મેદાના લોટનું કદ વધારી જાય છે, લોટના ફૂલાવી દે છે. બ્રેડ, પેસ્ટ્રીસ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો આ ઉપયોગ આધારભૂત છે. તો એ યીસ્ટ છે જે બેક્ટેરિયા એ વપરાય છે. સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ, બરાબર. તો વેપારી છે તો એક છે દારૂ બનાવવા માટે, તો ખાંડ છે, શેરડીનો રસ છે, એમાંથી દારૂ બનાવવામાં આવે, બરાબર, આલ્કોહોલ. તેમાં શું થાય છે કે યીસ્ટ છે એની વૃદ્ધિ કરવામાં આવે છે, બરાબર, શેરડીના રસમાં, અને અમુક સમય પછી એ દારૂ બની જાય. મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિડિક એસિડ, વિનેગર એટલે કે જે
ટોમેટો સોસને બગડે નહીં એના માટે વિનેગર નાખવામાં આવે છે, એના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરાને યીસ્ટમાં યીસ્ટને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. તો જવ છે, દહીં છે, પછી ફળોનો રસ છે, તેની અંદર શર્કરા એટલે કે ખાંડ હોય છે, તેમાં યીસ્ટ બેક્ટેરિયાનો ઉછેર કરવામાં આવે છે. બરાબર, એટલે શું થાય, યીસ્ટની વૃદ્ધિ થાય છે, અને એ છે એ રસ છે, ફળોનો રસ અને ખાંડ, એમાંથી એ દારૂ બનાવી દેશે, આલ્કોહોલ બનાવી દેશે અને આલ્કોહોલમાં પરિવર્તન કરી દેશે. અહીંયા એક પ્રવૃત્તિ આપી છે, તેમાં છે ખાંડને પાણીમાં ઓગાળીને એમાં યીસ્ટ નાખીને રાખવું. બરાબર, તેના પછી શું થશે, ખાંડ છે એનું આથો આવી જશે આથમણ અને બની જશે આલ્કોહોલ દારૂ. એક સુગંધ આવે છે પ્રવૃત્તિ પર, એ આપી છે, આ સુગંધ આલ્કોહોલની છે, જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. તો યીસ્ટ શું કરશે, જે ખાંડ છે એને આલ્કોહોલ બનાવી દેશે. શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. આપણે જે ઢોકળાનો, હાંડવાનો, ખીરાનો આથો આવે છે, બરાબર, તે પણ એક આથવણની પ્રક્રિયા છે. બરાબર, તેમાં બીજું ઉત્પન્ન થાય છે, પણ અહીંયા જે થાય છે શર્કરા આલ્કોહોલમાં રૂપાંતર થાય છે, એને પણ આથવણ જ કહે છે. એના પછી છે ઔષધીય ઉપયોગ. તો સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ, તો આપણે બીમાર પડીએ તો આપણને જે એન્ટીબાયોટિક દવાઓ આપે છે તો એ શું કરશે, આપણા શરીરના બેક્ટેરિયાને નાશ કરે, એમની વૃદ્ધિ અટકાવે. બરાબર, એ બનાવવામાં આવી આ બેક્ટેરિયાની મદદ લઈને, એટલે એનો ઔષધીય ઉપયોગ છે. એટલે જે અમુક અમુક રોગો પહેલાંના જમાનામાં હતા જેને મટાડવા બહુ મુશ્કેલ હતા, એનાથી હવે જે એન્ટીબાયોટિક દવાઓ આવી એનાથી તરત મટી જાય. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે અથવા કોઈ એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે. તો પેનિસિલિયમ એક એન્ટીબાયોટિક્સ છે જે સૌથી પહેલી શોધાઈ હતી. બરાબર, બહુ બધી એન્ટીબાયોટિક્સ આવે છે અલગ અલગ બેક્ટેરિયાની. આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે, તે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. તો આ ગોળી લઈએ તો જે જગ્યાએ આપણને જે બેક્ટેરિયાને જે તકલીફ થઈ રોગ થયો એને મારી નાખે અને આપણને રોગથી મુક્તિ આવે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અને અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થયેલું છે, એટલે બહુ ઘણી બધી પ્રકારની આવે છે. અમુક ચામડીના રોગો માટેની અલગ આવે, પછી સોજા માટેની અલગ આવે, બરાબર, જઠર માટેમાં કંઈક, લીવરમાં કંઈક થયું એના માટેની અલગ આવે, એટલે બહુ બધી એન્ટીબાયોટિક્સ આવે છે. સ્ટેપ્સોમાઇસિન, ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. તો આ બેક્ટેરિયાની મદદથી જ એન્ટીબાયોટિક બનાવવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. તો કોઈ એક સૂક્ષ્મજીવ લઈને એમાંથી આ જે દવાઓનું બનાવવામાં આવ્યું જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. તો અમુક ઘણા બધા રોગો હોય છે, બરાબર છે, જેને કારણ બેક્ટેરિયા હોય છે, તેના માટે આ દવાઓ વપરાય છે. પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં આ એન્ટીબાયોટિક્સ પીવામાં આવે છે. એટલે આ જે રોગો છે અમુક આપણામાંની પ્રાણીઓ અને મરઘાને એમાં પણ થાય છે, તેમને પણ એન્ટીબાયોટિક્સ આપવી પડે જો રોગ થાય તો, એટલે એમને ખોરાકમાં જ નાખીને આપવામાં આવે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે. સંક્રમણ એટલે કે એક પ્રકારની વૃદ્ધિ, બરાબર, તે દવા એનામાં નાખી દે તો એ સૂક્ષ્મજીવો વૃદ્ધિ ના પામે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. તો વનસ્પતિઓને પણ ઘણા બધા રોગ થતા હોય છે, બરાબર, અમુક તો કીટકો ખાઈ જતા હોય છે, એના સિવાય પણ ઉધઈ આવી જતી હોય છે, રોગ હોય છે, બરાબર. તો અમુકમાં એવું હોય છે કે સૂક્ષ્મજીવોના કારણે પણ રોગ થતા હોય છે, બરાબર. તેમાં જે દવા હોય એને ઓગાળીને નાખી દેવામાં આવે જમીનમાં, કાં તો પછી એને છાંટવામાં આવે. તો વનસ્પતિમાં પણ આ વપરાય. એના પછી છે રસી. તો જે રસી આપવામાં આવે તો એ રસીમાં શું હોય છે કે એનાથી મદદથી બનાવી હોય છે કે જેથી આપણને એ રોગ લાંબા સમય સુધી થાય નહીં, એ બાળપણમાં વધારે આપવામાં આવે છે, પોલિયોની રસી, હા, અલગ અલગ. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે.
તો કોઈ રોગ થતો હોય તો શરૂઆતમાં આપણા શરીરમાં એને બચાવવાનો પ્રયત્ન કરે. આપણે કોઈ વાસી ખાવાનું ખાઈ લઈએ તો શરૂઆતમાં આપણા શરીર એને પ્રયત્ન કરે, યકૃત લીવર કે એને થી આપણને બચાવે, પણ જો એનું પ્રમાણ વધી જાય તો આપણને અસર કરી લે. એટલે આપણું શરીર શું કરે, એન્ટીબોડી ઉત્પન્ન કરે. દરેક માણસની ક્ષમતા અલગ અલગ હોય છે રોગપ્રતિકારક, તો શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃપ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકે. તો આપણને શરીરને જેવી રીતે આપણને સ્વાદ યાદ રહી જાય છે, જગ્યાઓ યાદ રહી જાય છે, તે રીતે શરીરને અમુક વસ્તુ યાદ રહી જાય કે ઠંડી આપણે કોઈ ઠંડીમાં આપણે સ્વેટર પહેરવું જોઈએ, ગરમીમાં પહેરવું જોઈએ, તો આપણને શરીરને જલ્દી ખબર પડી જાય. તો આ જ રીતે રોગની સામે લડવામાં પણ શરીરને ખ્યાલ આવી જાય. આપણને કંઈક થયું હોય તો આપણને ખ્યાલ આવી જાય કે આવું પહેલાં પણ એકવાર થયું હતું. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરાવવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે. એટલે જે સૂક્ષ્મજીવ જે રોગ કરે છે બરાબર, તો એ મૃત થઈ જાય કાં તો નિષ્ક્રિય થઈ જાય, પછી એને જો શરીરમાં નાખીએ તો શરીર આપણું એન્ટીબોડી ઉત્પન્ન કરશે એની સામે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે. એટલે જો એ કોઈ રોગ છે, ધારો કે શીતળા લઈએ, એ રોગનું આપણે રસી લીધી, એન્ટીબોડી લીધા બરાબર, એટલે મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોના શરીરમાં દાખલ કર્યા જેને આપણે રસી કહીએ છીએ, તે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થઈ જશે અને ખૂબ લાંબા સમય સુધી રહેશે. એટલે શું થશે, શીતળાનો રોગના સૂક્ષ્મજીવો આપણને અસર કરી શકશે નહીં, તથા રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. એટલે રસી શું હોય છે, એ જ સૂક્ષ્મજીવો છે પણ એ મૃત અવસ્થામાં હોય છે. તો ઘણા બધા રોગોનો નાશ કરવામાં આવ્યો બરાબર, એનાથી આપણે બચી શકાય છે. કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. તો બરાબર, તો નાનપણમાં રસી લીધી હોય તો ખૂબ લાંબા સમય સુધી બને તો અમુક એમ તો આખી જિંદગી સુધી એ રોગથી બચી શકાય. તમારા બાળપણમાં તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. તો ટીવીમાં ઘણીવાર પોલિયોની જાહેરાત આવે છે, તો પોલિયોમાં જો શરીરનું અંગ વાંકું થઈ જાય તો પછી આખી જિંદગી રહે છે. આ રીતે બધા અલગ અલગ રોગોની રસી આવે છે. શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો? શું તમે જોશો નાનપણમાં બધી સ્વાસ્થ્ય કેન્દ્રોમાં રસી આપવામાં આવે છે, તેની માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે બરાબર, તો બાળકોને રોગ સામે સુરક્ષા આપવી જરૂરી છે બરાબર, કારણ કે નાની ઉંમર હોય છે, એમને ખબર પણ વધારે ના પડતી હોય, એટલે રસી નાનપણમાં વધારે મૂકવામાં આવે છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચારપત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે. એટલે પોલિયો રોગની રસી નાનપણમાં આપવામાં આવે, નાનપણમાં થતો રોગ છે, મોટી ઉંમર પછી રોગ થતો નથી, એટલે એની રસી આપવામાં આવે છે. નાનપણમાં પોલિયોના ટીપા આપવામાં આવે છે, 2 કે 3 ટીપા. વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા 1 રસી જ છે. તો પોલિયોના ટીપા શું કરશે, જે પોલિયોનો રોગ છે એને અટકાવશે, બીજા રોગ માટેની બીજી રસી લેવી પડે. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું, પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળાને દૂર કરી શકાયો. તો શીતળા પહેલાં બહુ હતો પણ પછી એ જતો રહ્યો, કારણ કે એની રસી શોધાઈ અને રસી આપીને એનો અટકાવવામાં આવ્યો. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય. તો રસીનું ઉત્પાદન સૂક્ષ્મજીવોમાંથી જ થાય છે. એના પછી છે ભૂમિની ફળદ્રુપતામાં વધારો. તો અમુક બેક્ટેરિયા છે એ ભૂમિને એક તો પહેલાં જો વિઘટન કરે છે, વનસ્પતિ કચરો, મૃત અવશેષો, એટલે શું કરે, ખાતર પૂરું પાડે છે. પછી બીજું છે નાઇટ્રોજનનું સ્થાપન. કેટલાક બેક્ટેરિયા તેમજ નીલ હરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે. એટલે વાતાવરણમાં આપણે લગભગ 78% નાઇટ્રોજન છે, 21% ઓક્સિજન છે અને 1% બીજા વાયુ છે. તો નાઇટ્રોજન છે N2 78% છે અને ઓક્સિજન 21%, તે પણ ખૂબ જરૂરી છે. નાઇટ્રોજનમાંથી જ પ્રોટીન બને છે, નાઇટ્રોજન ખાતરો નાખવામાં આવે છે
યુરિયા છે. તો જે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે, એટલે કે એની જમીનની ફળદ્રુપતામાં વધારો કરે, એનાથી પાક પણ વધારે સારા થાય. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. તો આજે સૂક્ષ્મજીવો છે જમીનની ફળદ્રુપતા વધારે છે એને એક નામ આપ્યું છે જૈવિક નાઇટ્રોજન સ્થાપક, નાઇટ્રોજનની સ્થાપના કરે જમીનમાં. એટલે તો અહીંયા આપ્યું છે, આકૃતિ આપી છે નાઇટ્રોજન સ્થાપક નીલ હરિત લીલ. તો લીલ છે તે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, જમીનમાં જ વૃદ્ધિ પામે. એના પછી છે પર્યાવરણનું શુદ્ધિકરણ. સ્કૂલમાં માળીને કુદરતી ખાતર બનાવવા જોઈને પહેલી અને બુજોએ તેમના મિત્રો સાથે ઘરમાંથી બગીચામાંથી પણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરીને તેને નિકાલ માટે બનાવવામાં આવેલ એક ખાડામાં નાખ્યો. તો પહેલી અને બુજોએ બે મિત્રો છે, તેમણે શું કર્યું, એક ખાડો બનાવ્યો. એ ખાડાની અંદર આ જે ફળનો કચરો છે, શાકભાજીનો કચરો, પણો એ બધાની અંદર નાખ્યા. બરાબર. પછી અમુક દિવસો રહેવા દીધું, પછી જોયું તો એ જગ્યાએ એક જે કચરો હતો એનું ખાતર બની ગયું, કુદરતી ખાતર. ખાતર પછી જમીનની ફળદ્રુપતા વધારે, એમાં પાક વધારે સારા થાય, છોડ વધારે સારા થાય. તો આ કઈ રીતે થયું, તો બેક્ટેરિયાએ જે કચરો છે એનું વિઘટન કર્યું અને એનું ખાતર. પહેલી અને બુજો જાણવા માગે છે કે આ કેવી રીતે થઈ શક્યું. બરાબર. બીજી એક પ્રવૃત્તિ આપી છે, તમે એવું છે કે જે ફળો અને કચરો છે એનું છે બેક્ટેરિયા વિઘટન કરી શકે છે અને ખાતર બનાવે છે. પ્લાસ્ટિક છે, ડલ્લોપ છે, એનું થતું નથી, એનું તો રાસાયણિક ફેક્ટરીઓને એની અંદર જ રિસાયકલિંગ થઈ શકે. બરાબર. સૂક્ષ્મજીવો ના કરી શકે. તો જે પ્લાસ્ટિકનો કચરો એ બધું છે આપણને નુકસાન પહોંચાડે છે જમીનને, પર્યાવરણને. કારણ કે પ્લાસ્ટિકને જમીનમાં નાખ્યું હોય તો મહિના સુધી એમનું એમ જ રહે છે, એ ખાલી અમુક ફેક્ટરીઓમાં જ એમ જ બની શકે. શું તમને બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળે છે? અહીંયા બે કુંડા લીધા છે, એક કુંડામાં કચરો લીધો વનસ્પતિનો અને બીજા કુંડામાં પ્લાસ્ટિક અને બોટલો લીધી કાચ. તો કાચનું વિઘટન ન થાય અને વનસ્પતિ અમુક સમય કે મહિના પછી, 3-4 અઠવાડિયા પછી એનું વિઘટન થઈ જશે અને ખાતર થઈ જાય. શું તમને બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળે છે? જો હા તો કયો ભેદ જોવા મળે છે? તમે જોશો કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે. આ કેવી રીતે થયું? તો જે વનસ્પતિજન્ય કચરો હતો, જે પાંદરા હતા, એનું વિઘટન થઈને એક સરસ ખાતર બની જશે, પોચું અને ભીનું વ્યવસ્થિત. સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરીને તેને કુદરતી ખાતરમાં ફેરવી દે છે, તેનાથી આપણને સારું કુદરતી ખાતર મળ્યું, ફળદ્રુપ ખાતર. આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ કરવામાં આવશે. વનસ્પતિ શું કરશે, આ જે ખાતરમાંથી જે પોષક દ્રવ્યો છે એને શોષીને એની વૃદ્ધિ થશે, મોટું ઝાડ બનશે, સરસ છોડ બનશે. શું તને ધ્યાન આપ્યું કે કુંડા બીમાં પોલિથીનની થેલી, કાચની ખાલી બોટલો તથા રમકડાના ટુકડાઓમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી? પોલિથીનની થેલી, પ્લાસ્ટિક, પછી કાચ, રમકડા, તો સૂક્ષ્મજીવો આનું વિઘટન કરી શકતા નથી. બરાબર. સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરીને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરી શકતા નથી અને એમની એમ જ જેમ નાખી હતી એમની એમ જ રહેશે. તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યનો મોટો જથ્થો જોયો હશે. બરાબર. તો વનસ્પતિ છે તેના જે પાંદડા પડતા હોય જમીન પર, બરાબર, પછી એમાં મૃત પ્રાણી હોય, કંઈક ઊંદેડું મરી ગયું, તે મૃત કાર્બનિક દ્રવ્ય છે એનો જથ્થો તમે જોશો કે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે. તો ધીમે ધીમે જેમ જેમ સમય જાય એમ એમ એ લુપ્ત થઈ જાય, એટલે કે એનું વિઘટન થઈને જમીનમાં થઈ જાય, એકદમ ભૂકા સ્વરૂપે. તેનું મુખ્ય કારણ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિ મૃત તેમ જૈવિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે. બરાબર. એનું વિઘટન કરીને, વિઘટન એટલે કે એના ટુકડા કરીને એને સરળ પદાર્થોમાં ફેરવે છે. આ પદાર્થ અને વનસ્પતિઓ અને પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. તો જે વનસ્પતિ છે એને ખાતર તરીકે એમાંથી પોષક દ્રવ્યો શોષશે અને ઉપયોગમાં લેવાય. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોનો
ના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. તો સૂક્ષ્મજીવો આ રીતે આપણા માટે ઘણા ફાયદાકારક છે, બરાબર. સૂક્ષ્મજીવો ના હોત તો જે પાણો છે, બરાબર, મૃત અવશેષ છે કોઈ પ્રાણીનો, તો એમનો એમ જ પડ્યો રહેતા અને દુર્ગંધ ફેલાતી રહે. સૂક્ષ્મજીવોના ઘણા ઉપયોગ છે, પણ અમુક એમના નુકસાનકારક પણ છે, એના વિશે પણ આપણે જોઈશું.